સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર આજે હું તમને જે વાર્તા કહેવા જઈ રહી છું એનું શીર્ષક છે ભીમનું અભિમાન એક હતો છોકરો એનું નામ ભીમ જાડો પાડો અને બળ્યો હતો ભીમ કોઈને લાફો મારે તો એના બે દાંત પડી જાય મોટું બધું ઝાડ હોય તો એક હાથે ઉપાડી લે જમવા બેસે તો કેટલા લાડુ ખાઈ જાય એને દોડવામાં તો કોઈ ન પહોંચે મહેનત કરવામાં પણ કોઈ ના પહોંચે અને જમવામાં પણ કોઈ ન પહોંચે ભીમને ચાર ભાઈઓ હતા મોટા ભાઈનું નામ યુધિષ્ઠિર અને નાના ભાઈઓના નામ અર્જુન સહદેવ અને નકુલ એમાં સૌથી બળિયો ભીમ પાંચેય ભાઈઓ દ્રૌપદી અને માતા કુંતા આ બધા જંગલમાં રહેતા હતા ભીમ જાત જાતના પરાક્રમો કરતો એટલે તે અભિમાની બની ગયેલો હવે અભિમાન કોણ ઉતારે ત્યાં તો હૂપ હૂપ હુપ અરે આ સાનો અવાજ સંભળાય છે આ તો વાંદરાઓનો અવાજ છે કેટલા બધા વાંદરા ઝાડ ઉપર કુદાકુદ કરી રહ્યા છે એ બધામાં સૌથી બળ્યો કોણ છે ખબર છે જે રામનું નામ બોલે છે તે છે વીર હનુમાન તે વાયુનો પુત્ર હતો ભીમ પણ વાયુનો પુત્ર હતો તેથી હનુમાનજીને થયું મારે મારા ભાઈનું અભિમાન ઉતારવું જોઈએ એક દિવસની વાત દ્રૌપદીને માથામાં ફૂલની વેણી નાખવાનું મન થયું દ્રૌપદીએ ભીમને કહ્યું મને સુંદર ફૂલો લાવી આપો ભીમ તો સુંદર ફૂલો લેવા ગયો ધમધમ કરતો ચાલે ધરતી ધ્રુજાવે હનુમાનજી ઝાડ પરથી કૂદી ને રસ્તામાં સૂઈ ગયા જાણે માંદા પડ્યા હોય તેમ ભીમે દૂરથી જોયું રસ્તામાં કોઈ સૂતેલું છે ભીમ પાસે આવ્યો એણે હનુમાનજીને ઓળખ્યા નહીં ભીમે કહ્યું એ વાંદરા રસ્તામાં કેમ સૂતો છે જરા આઘો જઈને ને જોતો નથી આ તો રસ્તો છે આ કંઈ સૂવાની જગ્યા નથી હનુમાનજીએ માંડ માંડ આંખો ખોલી અને ધીમા અવાજે કહ્યું ભાઈ હું તો માંદો છું મારાથી ઊભું થવાતું નથી એટલે સૂતો છું ભીમે ફરી કહ્યું જરા આઘે સૂવું જોઈએ સૂવાની કોણ ના પાડે છે પણ તને તો સુતાય નથી આવડતું રસ્તામાં કંઈ સુવાય જરા આગો જઈને સુઈ જા હનુમાનજીએ કહ્યું ભાઈ હું ચાલી શકતો નથી તમે જ મને ખસેડીને બાજુના ઝાડની નીચે સુવડાવી દો ને ભીમે કહ્યું મારે બહુ ઉતાવળ છે મારે ફૂલો લેવા જવું છે હું કાંઈ નવરો નથી હનુમાનજીએ કહ્યું તમે ફક્ત મારું પૂછડું ખસેડી અને ચાલ્યા જાઓ ભીમને થયું આ વાંદરો ખસશે નહીં જરા ગમત કરું એનું પૂછડું ખેંચી અને એને ઢસડું ભીમે પૂછડું ઉચકવા માટે સેજ વાંકો વળ્યો એણે વિચાર્યું આ વાંદરાનું પૂંછડું ઝાલી અને ફેંકી દઈશ પણ અરે પણ પૂંછડું ઉચકાતું કેમ નથી ભીમને આશ્ચર્ય થયું અરે આ શું પરંતુ ભીમને તો બળનું અભિમાન હતું તેણે ફરી પૂછડું ઉચક્યું અરે પૂછડું સેજ પણ ખસ્યું નહીં હનુમાનજી બોલ્યા જો ભાઈ જરા ધીરે ધીરે ઊંચકજે હું માંદો છું આ સાંભળી ભીમને ખૂબ જ શરમ આવી તેનું અભિમાન ઉતરી ગયું હા જોઈને હનુમાનજી હસવા લાગ્યા અને કહ્યું જો ભીમ હું પણ વાયુનો પુત્ર હનુમાન છું તને બહુ અભિમાન હતું ને તારું અભિમાન ઉતારવા માટે મેં આવું કર્યું જો હવે ક્યારેય અભિમાન કરતો નહીં ભીમ હનુમાનજીને પગે પડ્યો અને ચાલ્યો ગયો તો બાલમિત્રો આપણે આપણે પણ ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં આભાર વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આ વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ